ડીસા તાલુકાના વેળાભાપુરા ગામમાં સરપંચ દ્વારા લીલાછમ વૃક્ષો કાપી દેતા સ્થાનિકોમાં ભારે રોષ. 15 જેટલા લીમડાના વૃક્ષો પંચાયતના કોઈપણ ઠરાવ વગર કાપી દેતા ગ્રામજનોમાં ભારે રોષ. વૃક્ષો કાપી ટ્રેક્ટર ભરી વેચવા જતા ગામના સ્થાનિક લોકો દ્વારા ટ્રેક્ટર પકડીને રોકાયું. વધુમાં વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પર્યાવરણને બચાવવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં જંગલનો વધારો કરવામાં આવે છે અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે, તો બીજી બાજુ એ જ સરકારની ગ્રામ પંચાયત જે ડીસા તાલુકાની વેળાવાપુરા ગ્રામ પંચાયતની ઘટનામાં સરપંચ દ્વારા જ કોઈપણ ઠરાવ કર્યા વગર લીલાછમ 15 જેટલા લીમડાના વૃક્ષોનું કટિંગ કરી બારોબાર વેચવામાં આવી રહ્યા છે. આવા ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું કે અમારા ગામની અંદર સરપંચ દ્વારા લીલાછમ વૃક્ષોનું કટિંગ કરી બારોબાર વેચાણ કરી રહ્યા છે. જ્યારે અમને ધ્યાન આવ્યું ત્યારે અમે લાકડા ભરી જઈ રહેલ ટ્રેક્ટરને રોકાવીને વધુ કાયદેસર કાર્યવાહી કરવા અમે મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે અને આ જવાબદાર સરપંચ સામે કડક કાર્યવાહી કરવા અમે લેખિતમાં અરજી કરેલ છે. આ બાબતે જ્યારે ગ્રામ પંચાયતના ગ્રામજનોએ ઠરાવી નકલ માંગતા તલાટીશ્રીએ આખો દિવસ ગ્રામજનોને બેસાડી રાખ્યા અને કોઈ માહિતી આપી ન હતી એવા આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. હવે જોવું રહ્યું કે મીડિયાના અહેવાલથી વહીવટીતંત્ર આ સરપંચ પર કોઈ કાર્યવાહી કરે છે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે. શું નામ તમારું? મારું નામ કેવળસિંહ છે અને અહીંયા અમારે જે ગ્રામ પંચાયતનો જે બોર છે બરાબર આજે અને અહીંયા અમારે લીમડા અમારા વર્ષો પરંપરાગત વાવેલા હતા અહીંયા, તો સરપંચે કોઈ પણ ઠરાવ વગર અહીંયા બિનકાયદેસર લીમડા કાપી અને વેચાણ કરવા જઈ રહ્યા હતા, પણ અમારા ગામના અમુક યુવા વર્ગો 4-5 ભેળા મળે અને જોઈ ગયા તો એમણે ટ્રેક્ટર પાછું ઠલવાયું છે અને સરપંચ એમ કહે છે કે અમે ઠરાવ કરેલો છે ગ્રામ પંચાયતમાં, પણ એ બધું ખોટું છે અને આ જે વૃક્ષો છે સરકાર આમ કહે છે એમ કહે છે કે વૃક્ષોનું તમે જતન કરો, એની જગ્યાએ પોતે સરપંચ થઈને આવું કાપવાનું કામ કરી રહ્યા છે, તો ખરેખર આમના જોરદાર પગલાં લો. સરકારને પણ મારી નમ્ર વિનંતી કે આ પ્રત્યે વૃક્ષોનું જે છેદન થયું છે તો એના કાયદેસર કાર્યવાહી કરો એવી અમારા ગામજનોની બધાને અમારી નમ્ર વિનંતી. ઉપરા ગામ, મારું નામ ગુલામનાથજી મહારાજ. અહીંયા અમારા જે આગળ જૂના વર્ષો લગભગ 10-15 વર્ષ પહેલાના લીમડા હતા, અહીંયા બોરનું કમ્પાઉન્ડ છે, એ બોરના કમ્પાઉન્ડમાં અમે લોકોએ અને ગામ લોકોએ વાવેલા લીમડા એ સરપંચે એની સ્વ ઈચ્છાએ કોઈ ઠરાવ નથી કર્યો, કોઈની ગામને પૂછ્યું નથી, કોઈ મંજૂરી વગર એ લીમડા અહીંયા કપાઈ નાખાવ્યા છે. બીજા નંબરમાં આ લીમડા હોય કોઈ નડતર નતા, કોઈ લાઇટનો ઉપર વાયર નતો, કોઈ કંઈ નતો. એમ કહે છે કે છંપ બનાવો છે, તો છંપ તો જો નવા બોર ઉપર 2 ટોકા બનાવી દીધા છે, હવે છંપનો ફેર બનાવવાની જરૂર નથી. અને તે છતાંય ગોમના વિરોધમાં જઈને કાલે આખું ગોમ ત્યાં બેસી રહ્યું, તો એમને કોઈ ઠરાવ નથી બતાવ્યો, કોઈ કંઈ એમને કંઈ એજન્ટા નથી બતાવ્યો, અને સાંજો સાંજ આખા ગોમને ટલાવી અને સરપંચ પણ હાંત થઈ ગયો અને તળાટી બેન પણ જે તે ટલાબલા બતાવી અને ભાગી ગયા. અમે રાતે 3 વાગ્યા સુધી હતા પણ ત્યાં કોઈ ડોક્યુ કરવા આવ્યું નહીં, તો અમને કેમ જવાબ નહીં? અમે TDOની અંદર અરજી આપી છે, મામલતદારમાં અરજી આપી છે, પ્રાંત ઓફિસર કલેક્ટરમાં પણ અરજી આપી આવ્યા છે, તો પણ હજી કોઈ તપાસ આવી નથી. તો સરકારશ્રીની અમારી નમ્ર અરજ છે કે આ જે લીમડા કાપ્યા છે એ કાયદેસર ખૂન કર્યા છે ઝાડોના. અમારે અમે ઝાડનું છેદન કરાવવા નથી માંગતા, અમે ઝાડ ઉછેરીએ છીએ અને સરકારનો પણ આદેશ છે કે તમે ઝાડ વૃક્ષ ઉછેરો અને તમે કાપો છો કેમ? તો આ ગામને આ વાત પસંદ નથી, જે લીમડા કપાણા છે એનું આ સ્થળ ઉપર